હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતની કલામાં. મિત્રો, આજે આપણે સરસ અને સુંદર મજાનું આ બાવરીઓ બનાવતા શીખીશું. એના માટે આપણે ભરત ભરવા માટેની રિંગ લીધેલી છે, કોઈ પણ સાદો રૂમાલ લઈ લેવાનો છે અને આ બાવરીઓ આપણે અહીંયા ડ્રો કરી લીધો છે. આ રીતે ડ્રો કરી લેવાનો છે અને હવે આપણે આ રેશમનો તાર સોયમાં પોરવી દીધો છે. તો હવે કઈ રીતે બનાવશું તે જોઈએ. હવે જે આપણો ચોરસ ખૂણો બને છે ત્યાં નીચેનો જે પોઈન્ટ છે ચોરસ, ત્યાંથી આપણે સોય આ રીતે લેવાની છે. હવે અહીંથી સોય લઈ લીધા પછી આપણે અહીંથી સોય લેવાની છે. આ રીતે આ જો અહીંથી સોય લેવાની છે. આ રીતે હવે આપણે સોયને અહીંથી લેવાની છે. આ રીતે હવે જો આ સોય આપણે અહીંથી લીધી, આ રીતે લઈ લીધા પછી આપણે ફરી અહીંથી સોય લેવાની છે. અહીંયા આ જો ફરી સોયને આપણે અહીંથી લેવાની છે. આ જો આ રીતે સોયને લેવાની છે. હવે જો સોય અહીંથી લઈ લીધી આપણે, હવે આ સોયને આપણે આ રીતે ઉપરથી અહીંથી લેવાની છે. આ જો આ રીતે લેવાની છે. દોરાને આપણે કંઈ કરવાનું નથી, સોય બસ આ રીતે લઈ લેવાની છે. જો તમને ન ફાવે તો આ રીતે રિંગને ફેરવી પણ શકો છો. આ જો હવે અહીંથી લઈ લીધા પછી આપણે અહીંથી સોય લેવાની છે. ફરી અહીંથી સોય લેવાની છે. પાછી સોય આ રીતે અહીંથી લેવાની છે. હવે આપણે અહીંથી સોય લેવાની છે. આ જો હવે સોયને આપણે અહીંથી લેશું. હવે આપણે છેલ્લી લાઇનમાં પહોંચી ગયા. હવે આપણે તમે અહીંથી ધ્યાનથી જોજો. જો આ દોરો છે આ રીતે ઉપર જ રાખવાનો છે, પણ આ સોયને અહીંથી નીચેથી ગળકાવવાની છે. જો આ દોરો ઉપર લેવાનો છે આ રીતે. આ જો આ રીતે સોય નીચેથી જવા દેવાની છે. આવી રીતે હવે અહીં પણ આપણે આ જ રીતે કરવાનું છે. આ જો આ રીતે સોય લઈ લેવાની છે અને લાસ્ટમાં આ રીતે સોય આપણે લઈ લેવાની છે. આ જુઓ તો આ રીતે આપણો આટલો બાવરીઓ તૈયાર થઈ ગયો. હવે આપણે એને આપણે પૂરો કરીશું. હવે જુઓ આપણે સોયને અહીંથી લેવાની છે. આમ નીચેથી દોરો આ જે છે ઉપર રાખવાનો છે, સોય નીચેથી લેવાની છે અને આ રીતે દોરો આપણે ખેંચી લેવાનો છે. પછી સામેની સાઈડ પણ એ જ રીતે કરવાનું છે. દોરો ઉપર લેવાનો છે, સોય નીચેથી ગળકાવવાની છે આ રીતે. પછી આ સાઈડમાં પણ એવું કરવાનું છે, સોયને નીચેથી લેવાની છે. પછી આપણે બીજા ખાનામાં જઈશું. આ જુઓ આ રીતે બીજા ખાનામાં પણ દોરો ઉપર રાખવાનો છે અને સોય નીચેથી લેવાની છે. આ જુઓ પછી સામેની સાઈડમાં પણ એ જ રીતે કરવાનું છે. થોડું ખેંચાઈ જાય તો દોરાને ખેંચી લેવાનો છે. હવે આ જો સામેની સાઈડ પણ એ રીતે લેવાની છે. અહીંથી પણ આપણે સોય આ રીતે નીચેથી જ લેવાની છે. આ જો આ રીતે સામેની સાઈડમાં લેવાની છે. હવે અહીંયા આ જે
ચોરસ પૂરું થયું, હવે અહીંયા ધ્યાનથી જોજો હવે આમાં કઈ રીતે લેવાનું છે. હવે આ દોરો આપણે પહેલાં આપણે સોય નીચેથી લેવાની છે, ધ્યાનથી જોજો. પછી બીજો જે દોરો છે એ નીચે રાખી દેવાનો છે, અને પછી જે ત્રીજો દોરો છે એને આપણે ઉપર લેવાનો છે. આ રીતે આ જુઓ, હવે જોજો ધ્યાનથી જોજો, આ રીતે સોય પોરવાની છે. આમ જોઈ લો, નીચેથી સોય લેવાની, પછી ઉપર રાખવાની, પાછી નીચેથી લેવાની, અને પછી આ રીતે દોરો ખેંચી લેવાનો છે. તો આપણું એક ચોરસ તૈયાર થઈ ગયું. હવે આપણે એ જ રીતે બીજું ચોરસ તૈયાર કરીશું. એના માટે આપણે ફરીથી અહીંથી દોરો લેવાનો છે. આ જોવો, નીચેથી દોરો લેવાનો છે. આ જો આ રીતે સોય નીચેથી લેવાની છે. હવે અહીંથી સોય નીચેથી લેવાની છે. હવે આપણે આ નીચેથી સોય લીધી છે, હવે અહીંયા સામેની સાઈડ પણ એ રીતે નીચેથી જ સોય લેવાની છે. આ જુઓ, હવે આ સાઈડથી પણ નીચેથી લેશી. આ સામેની સાઈડ પણ નીચેથી લેશી. આ જુઓ ધ્યાનથી જુઓ, ફરી આ સાઈડ પણ નીચેથી લેશી, અને રિંગને પણ ફેરવતા રહો જેથી કરીને બાવરીઓ ગૂંથવામાં વાર ના લાગે. સામેની સાઈડમાં પણ આપણે નીચેથી લેશી. આ રીતે આ જુઓ, હવે આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે પહેલાં જેમ આપણે કર્યું હતું એ જ રીતે અહીંયા કરવાનું છે. આ જુઓ, નીચેથી સોય લેવાની છે, આ દોરો રાખી દેવાનો છે, પછી આ દોરા જે છે ઉપર લેવાના છે. આ રીતે ધ્યાનથી જુઓ, હવે આ રીતે આપણે સોયને અહીંથી ખેંચી લેવાની છે. હવે અહીંયા પણ એ જ રીતે કરવાનું છે જે આગળ આપણે બનાવેલું. આ જુઓ, આ રીતે સોય નીચેથી લેવાની છે, આમાં પણ નીચેથી લેવાની છે. આ રીતે હવે આ જો સામેથી સોય લેવાની છે. આ રીતે ફરી અહીંથી સોય લેવાની છે. ફરી સામેની સાઈડથી સોય લેવાની છે. ફરી અહીંથી સોય લેવાની છે. હવે આ બોક્સ આપણું તૈયાર થઈ ગયું. હવે અહીંયા આપણે સોય આ રીતે લેવાની છે. પહેલાં નીચેથી ગળકાવવાની, પછી નીચેનો દો બીજા નંબરનો દોરો નીચે રાખવાનો, અને પાછી નીચેથી ગળકાવવાની. આ રીતે આ જુઓ, હવે આપણે આ ત્રીજું બોક્સ પણ તૈયાર થઈ ગયું. હવે આપણે અહીંયા બાવરિયાના આ ત્રણ બોક્સ કમ્પ્લીટ કરી દીધા છે, અને ચોથા બોક્સમાં જોવા અહીંયા આપણે દોરો ગળકાવી દીધો છે, અને ચોથા બોક્સમાં આપણે આ પૂરું કરવાનું છે. પણ વચ્ચેનું બોક્સ, ત્રણ બધા બોક્સ બનાવી લેશું એટલે વચ્ચેનું બોક્સ આ રીતે બની જશે. એમાં પણ આ રીતે આપણે ઉપર નીચે દોરા ગળકાવવાના છે. આ જુઓ, હવે અહીંયા આપણે દોરો લેવાનો છે આ ચોથા બોક્સમાં. અહીંયા સામેથી લેવાનો છે, જે આપણે શરૂઆતમાં સ્ટાર્ટ કર્યું હતું એ જ હવે છેલ્લે લાસ્ટમાં પૂરવાનું છે. હવે આ જુઓ, આમાં પણ ઉપર નીચે સોય આ રીતે ગળકાવી દેવાની છે. હવે જુઓ, લાસ્ટમાં પણ આપણે આ રીતે સોય ખેંચી લેવાની છે, અને અહીંથી આપણી બાવરીઓ કમ્પ્લીટ થઈ જશે. આ જુઓ, નીચેથી આપણે ગાંઠ વાળી લેવાની છે. તો આ રીતે આપણો બાવરીઓ કમ્પ્લીટ થઈ ગયું.
मित्रों आ जो आ छापेली डिजाइन छे एटले थोड़ू नानो बावरियो छे एटले आखो भराई गेलो छे अने आ आपणे दोरेली छे शीखवा माटे दोरी थी एटला माटे थोड़ो मोटो बावरियो लीधेलो छे। जो नानू बावरियो हशे तो ये आखू भराई जशे। रेशमना तार तार चार ज लेवाना छे। मित्रों तमने बावरियो शीखवानी रीत गमी होय तो चोक्कसथी लाइक आपजो, चेनल ने सब्सक्राइब करी लेजो अने घंटड़ी वगाड़वानू न भूलता जेथी नवा विडियोनी नोटिफिकेशन तमने जल्दी थी जल्दी मळी जाए। छेल्ले सुधी विडियो जोवा बदल खूब खूब आभार।